ન્યુઝીલેન્ડમાં આગળ વાત કરીએ, અમદાવાદમાં બે દિવસ લક્ઝરી કારનો શો યોજાઈ રહ્યો છે. 130 કરોડની અલગ અલગ બ્રાન્ડનો શો ઓટો ડ્યુલક્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેકલન, ફેરારી, રોયલ્સ રોયલ્સ, લેમ્બર્ગિની, ઉર્શ, ગોસ્ટ, ઈડબલ્યુડી અને સ્પાઈડર્સ, પોર્શે, હેસ્ટન માર્ટિન, લેક્સસ અને જેગુઆરના લેટેસ્ટ મોડલ આ શોની શોભા વધારે છે. જોકે છેલ્લા કેટલાય સમયથી ઇલેક્ટ્રિક કારની ડિમાન્ડ વધતા કેટલીક ઇલેક્ટ્રિક મોડલ પણ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. વર્ષ 2022માં લક્ઝરી કારના વેચાણમાં 30% થી વધુનો વધારો નોંધાયો છે, જેમાં સૌથી વધુ લક્ઝરી એસયુવીની માંગ વધી રહી છે. ટોટલ આપણી પાસે 19 બ્રેન્ડ્સ ગાડીઓની છે અને 5 બ્રેન્ડ બાઇકના છે. આપણી પાસે ટોટલ અહીંયા 24 બ્રેન્ડનું આયોજન છે. આજે 7 તારીખ અને 8 તારીખ કાલે રવિવારે આયોજન રહેશે, સવારે 10 થી સાંજે 7:30 વાગ્યા સુધી. ટોટલ 19 ગાડીઓની બ્રાન્ડ છે અને 5 ગાડીઓની બાઇકની બ્રાન્ડ છે, જેમાં બ્રાન્ડ્સ લાઇક રોલ્સ રોઇસ, ફરારી, મકલેરન, એસ્ટન માર્ટિન, મર્સિડીઝ, બીએમડબલ્યુ, વોલ્વો, રેન્જ રોવર જેવી ફોક્સવેગન અને સ્કોડા જીપ સુધીના પણ ઓપ્શન આપણે અહીંયા રાખવામાં આવ્યા છે. આપણે મુખ્ય આયોજન રાખવાનું કારણ એ છે કે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે એટલું સરસ છે કે આ બધી ગાડીઓ અહીંયા આરામથી ચાલી શકે છે, ફરી શકે છે. બીજા રાજ્યો કરતાં આપણા રોડ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ બેટર છે, એટલે લોકો પાસે હવે એક્સપોઝર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, તો એ ગાડીઓ બી લે છે એ પ્રમાણે અને પોતાનો શોખ, ડ્રીમ, એસ્પિરેશન પૂરું કરે. સુરેન્દ્રનગરમાં મેડિકલ